માઉઠાના માર્ગ વચ્ચે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ખાસ કરીને તમામ શાકભાજી કિલોના 100 રૂપિયા જોવા મળ્યા છે અને ગૃહિણીનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. એક તરફ કાળજાળ મોંઘવારી, બીજી બાજુ કોરોનાનો કહર અને ત્રીજી બાજુ માઉઠાના મારથી શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. તરફ કાળઝાળ મોંઘવારી અને બીજી બાજુ ખાસ કરીને કોરોનાની કહર અને ટ્રાયેંગલ જોઈએ તો ત્રીજી બાજુ અસહ્ય શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અમારી ટીમને આજે શાકભાજીના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું છે કે મોટા ભાગના શાકભાજીઓ છે જેના કિલોના ભાવ 100 રૂપિયા જોવા મળે છે. વેપારીઓ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે કે ખાસ કરીને સતત માવઠાના કારણે શાકભાજીનો પાક જે બગડી ગયો છે એ બગડી જવાના કારણે શાકભાજીના ભાવ ઉંચકાયા છે અને જે બીજા શાકભાજીઓ છે એ બહારથી આવતા હોવાના કારણે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચા અને અન્ય ખર્ચાઓના કારણે પણ શાકભાજીના ભાવ ઉંચકાયા છે. સૌથી મહત્વની વાત એ છે કે શિયાળો એ શાકભાજીનો રાજા ગણાય છે. તમામ પ્રકારના શાકભાજીઓ સરેરાશ 15-20 રૂપિયા કિલો મળતા હોય છે, તેને બદલે આજે સરેરાશ 80-100 રૂપિયા કિલોના ભાવ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને કોબી, ફ્લાવર, રીંગણા, ટમેટા, બટેટા, ફ્લાવર સહિતના ભાવો ભારે ઉંચકાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ગૃહિણીનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. કઈ રીતના બે ચોળા ભેગા કરવા, કઈ રીતના પેટી રડવું તે પણ સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. એક બાજુ સતત કોરોનાના વધતા જતા કેસની ચિંતા, બીજી બાજુ અસહ્ય મોંઘવારી કે જેમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના પણ ભાવ વધી રહ્યા છે અને ખાસ કરીને જે રોજિંદી વસ્તુ છે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હોવાથી બજેટ પણ ગૃહિણીનું ખોરવાઈ ગયું છે અને ખાસ કરીને મોંઘવારીના આ સમયમાં કેમ ઘર ચલાવવું તે પણ એક ગૃહિણીને સવાલ ઉપસ્થિત રહ્યો છે. અને વેપારીના જણાવ્યા અનુસાર કે હજુ પણ જે માવઠાની આગાહી છે ત્યારે હજુ પણ શાકભાજીના ભાવ ઘટે એવી કોઈ શક્યતા અત્યારે પૂરતી જણાતી નથી. લોકોએ ખાસ કરીને આ મોંઘવારીનો માર છે એ સહન કર્યા સિવાય કોઈ વિકલ્પ જણાતો નથી.